કેમ છો બાર દોસ્તો આજે આપણે ધોરણ છ વિષય ગણિત એકમ કસોટી સપ્ટેમ્બર બે હજાર એકવીસનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું આજ હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આપેલા બેલ આઈકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ચાલો ગણિતનું પેપર સોલ્યુશન જોઈ લઈએ પ્રશ્ન એક માંગ્યા મુજબ જવાબ આપો પાંચ ગુણ પહેલો એકસો ત્રેવીસના સોના સ્થાનના અને એકમના સ્થાનના અંકોની અદલા બદલી કરતાં નવી બનતી સંખ્યા કેટલી મોટી કે કેટલી નાની મળે જોઈ લઈએ જવાબ અંકની અદલા બદલી કરતાં મળતી સંખ્યા ત્રણસો એકવીસ મોટી સંખ્યા ત્રણસો એકવીસ નાની સંખ્યા એકસો ને ત્રેવીસ ત્રણસો એકવીસ માઇનસ એકસો ત્રેવીસ એટલે આપણને મળશે એકસો અઠ્ઠાણું એટલે નવી સંખ્યા મળશે એકસો અઠ્ઠાણું જેટલી મોટી મળે બીજો દાખલો પંચાણું હજાર ચારસો બત્રીસમાં પાંચની સ્થાન કિંમતમાંથી ચારની સ્થાન કિંમત બાદ કરતાં કઈ સંખ્યા મળે જોઈ લઈએ પાંચની સ્થાન કિંમત છે પાંચ હજાર અને ચારની સ્થાન કિંમત છે ચારસો આમાંથી આપણે આ આપણને મળશે મળશે એટલે કે નવી સંખ્યા આપણને મળે ત્રીજો પાંચ લાખ બે હજાર ત્રણસો ને શબ્દમાં લખો એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે પાંચ લાખ બે હજાર ત્રણસો ને ચોવીસ શબ્દમાં લખેલા છે પ્રશ્ન બે માંગ્યા મુજબ લખો પાંચ ગુણ પહેલો દાખલો યોગ્ય રીતે ગોઠવણી ગુણાકાર શોધો પહેલો ચાર ગુણ્યા એક હજાર આઠસો ત્રેપન ગુણ્યા પચીસ તો આપણે એક હજાર આઠસો ત્રેપન એટલે કે પચીસ ગુણ્યા ચાર કરીશું એટલે મળશે આપણને સો એટલે કે એક હજાર આઠસો ત્રેપન ગુણ્યા સો કરીશું એટલે કે અહીંયા બે છે અહીંયા આપણે મૂકી દઈશું એટલે કે આપણને જવાબ મળશે એક લાખ પંચ્યાસી હજાર ત્રણસો બીજો દાખલો રમેશભાઈએ તેમની ટ્રકમાં સોમવારે સાહીઠ લિટર અને મંગળવારે ચાલીસ લિટર ડીઝલ પુરાવ્યું જો ડીઝલની કિંમત પંચ્યાસી રૂપિયા પ્રતિ લિટર હોય તો તેમણે ડીઝલ માટે કેટલા ખર્ચ્યા હશે દાખલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે સોમવારે સાહીઠ લિટર અને મંગળવારે ચા ચાલીસ લીટર પુરાવ્યું એટલે કે કુલ લિટર કેટલા લિટર પુરાવ્યું કે સાહીઠ વત્તા ચાલીસ એટલે કે હવે સો લિટર થાય તો આપણે પદ મૂકી દઈએ કે ડીઝલ એક લીટર ડીઝલે પંચ્યાસી રૂપિયા તો સો લીટરે કેટલા આપણે ગુણાકાર કરી લેતા એટલે કે 85 ગુણ્યા સો છેદમાં એક એટલે કે પંચ્યાસી ગુણ્યા સો કરતાં આપણને મળશે આઠ હજાર પાંચસો રૂપિયા થાય પશ્ચો ત્રણ માંગ્યા મુજબ ગણતરી કરો પહેલો સાત એ કઈ બે સંખ્યાઓના સામાન્ય અવયવો છે એટલે જવાબ આવશે સાત અને ઓગણપચાસ બીજો વીસ અને પચીસના સામાન્ય અવયવ લખો જવાબ જોઈ લઈએ વીસના અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ પચીસના અવયવ છે એક પાંચ અને પચીસ આમાંથી આપણને એક પાંચ સરખા સામાન્ય અવયવ એક અને પાંચ થાય ત્રીજો દાખલો ત્રણ અને પાંચના પ્રથમ ત્રણ સામાન્ય અવયવી લખો જવાબ જોઈ લઈએ ત્રણના અવયવી છે ત્રણ છ નવ બાર પંદર અઢાર એકવીસ ચોવીસ સત્તાવીસ ત્રીસ તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ એકાવન ચોપન અને સત્તાવન અનંત સુધી ચાલશે એટલે પાંચના અવયવી છે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંસઠ સિત્તેર પંચોતેર એંશી ને પંચ્યાસી અનંત સુધી છે એટલે કે આપણે ત્રણ અને પાંચના સામાન્ય સામાન્ય અવયવી પંદર ત્રીસ અને પિસ્તાલીસ છે પ્રશ્ન ચાર માંગ્યા મુજબ ગણતરી કરો પાંચ ગુણ પહેલો દાખલો ચાલીસ અને સાહીઠનો લસા શોધો તો વિદ્યાર્થીઓ મિત્રો અમે ચાલીસ અને સાહીઠનો લસા શોધેલો છે એટલે કે તમારે અહીંયા બોક્સ પાડી દેવાનો છે ચાલીસ અને સાહીઠનો લસા એટલે પહેલાં બે વાડે ભાગ ચાલશે એટલે કે વીસ દુ ચાલીસ ત્રીસ દો સાહીઠ બરાબર પછી ફરી વખત બે વડે ભાગ ચાલશે દસ દુ વીસ અને પંદર દો ત્રીસ ફરી વખત બે વારે એટલે પાંચ દો દસ પંદર એ વન એવા તો ત્રણ વડે ભાગ ચાલશે પાંચ એ વન એવા રહેશે એટલે પાંચતાલીસ પંદર ને પછી પાંચ વડે ભાગ ચાલશે એટલે કે પાંચ એકા પાંચ અહીંયા પણ પાંચ એકા પાંચ એટલે કે આપણે શોધી લઈએ કે ચાલીસ અને સાહીઠનો લસા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને ગુણ્યા પાંચ એટલે કે અહીંયા થશે આઠ ગુણ્યા પંદર એટલે કે આઠ ગુણ્યા પંદર થશે એકસો ને વીસ ચાલીસ અને સાહીઠનો લસા નીકળશે એકસો ને વીસ બીજો દાખલો ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ મળે જે બાર અઢાર અને ચોવીસથી વિભાજ્ય હોય છે એટલે કે અહીં જવાબ જોઈ લઈએ વિદ્યાર્થીઓ મિત્રો બારના અવયવી પાયેલા છે આપણે અહીં જોઈ શકો છો તમે અને અઢારના અવયવી અને ચોવીસના અવયવી પાડે આમાંથી આપણે એકસો ચુમ્માલીસ એ અહીં પણ એકસો ચુમ્માળીસ અને એકસો ચુમ્માળીસ સરખા છે એટલે કે એકસો ચુમ્માલીસ એ ત્રણ અંગની સૌથી નાની સંખ્યા છે જે બાર અઢાર અને ચોવીસથી વિભાજ્ય છે પ્રશ્ન પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો વિકલ્પ સૌથી ઓછી બાજુ ધરાવતો બહુ કોણ કયો છે એટલે જવાબ આવશે અહીંયા ડી ટ્રિકોણ બીજો તમે આકૃતિ જોઈ શકો છો કયું બિંદુ ત્રિકોણની શિરો નથી એટલે જવાબ આવશે બી એ એ ત્રિકોણનું શિરોબિંદુ નથી ત્રીજો અહીં આકૃતિ પરથી જોઈ શકો છો કયું બિંદુ ત્રિકોણ પણનું બિંદુ નથી તો જવાબ આવશે એક્સ એ ત્રિકોણ પરનું બિંદુ નથી ચોથો વિકલ્પ અહીંયા આકૃતિ તમે ધ્યાનથી જુઓ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ બી સી ડીમાં કયા શીરો બિંદુઓ સામાન્ય છે એટલે જવાબ આવશે બી બી અને સી પાંચમું કઈ આકૃતિમાં બિંદુ પી એ ત્રિકોણના અંદરના ભાગમાં છે તો જવાબ આવશે સી તમે આકૃતિ જોઈ શકો છો કે પી છે એ ત્રિકોણના અંદરના ભાગમાં છે જો વિદ્યાર્થીઓ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો હજુ સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આપેલા બેલ આઈકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ